ભારતીય ફિલ્મ મેકર પાયલ કાપડિયાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતીને ભારતીય સિનેમાનું નામ ઉચ્ચ સ્થાને પહોંચાડી દીધું છે. સાથે એ પણ સત્ય છે કે તેણીની ફિલ્મ પામ ડી ઓર એવોર્ડ જીતી શકી નથી. હા, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બીજા નંબરનો કહેવાતો એવોર્ડ ગ્રાન્ડ પ્રિક્સ તેણીની ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ જીતી ચૂકી છે. અત્રે નોંધનીય છે કે નલિની માલિનીની આ દીકરી FTIIમાં ફિલ્મ મેકિંગનો કોર્સ કરી ચૂકી છે અને આ પહેલા તેણીની 7-8 ફિલ્મો આવી ચૂકી છે. પાયલ કાપડિયાની ફિલ્મોગ્રાફીની વાત કરીએ તો 2014માં વોટરમેલન ફિશ એન્ડ હાફ કોસ્ટ, 2015માં આફ્ટરનૂન ક્લાઉડ્સ, 2017માં ધ લાસ્ટ મેંગો બિફોર ધ મોનસૂન, 2018માં એન્ડ વોટ ઇઝ ધ સમર સેઇંગ, 2021માં અ નાઇટ ઓફ નોઈંગ નથિંગ અને 2024માં ઓલ વી ઇમેજિન એઝ લાઇટ આવી છે. ઓલ વી ઇમેજિન એઝ એ લાઇટ તેણીની પહેલી ફીચર ફિલ્મ છે જેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ મળ્યો છે. ઓલ વી ઇમેજિન એઝ એ લાઇફ ફિલ્મની કથા 2 મહિલાઓની આસપાસ ફરે છે જેઓ મુંબઈમાં રહેતી નર્સ છે અને તેમની રિલેશનશિપને લઈને તેઓ દુઃખી છે. બંને બીચ ટાઉન માટે રોડ ટ્રીપ પર જવાનું નક્કી કરે છે. સ્ત્રીઓની ભાવનાઓને પ્રસ્તુત કરતી પાયલ કાપડિયાની આ ફિલ્મ ઇન્ટરનેશનલ ઓડિયન્સને ખૂબ જ પસંદ પડી છે. આ ફિલ્મમાં કની કસ્તુરી, દિવા પ્રભા અને છાયા કદમે મુખ્ય ભૂમિકા ભજવી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પાયલ કાપડિયાના ફિલ્મના સ્ક્રીનિંગ પછી લગભગ 8-1 મિનિટ સુધી તેને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. We'll be right back.